તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએથી દારૂનો જથ્થો પકડાય છે, પરંતુ અમદાવાદમાં એવી જગ્યાએથી દારૂનો જથ્થો પકડાયો છે કે તમારા માનવામાં નહીં આવે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારની અંદર સ્મશાન આવેલું છે. સ્મશાનની જે સીએનજી ભઠ્ઠી છે એની નીચેથી 1800 બોટલ દારૂનો જથ્થો પકડાયો છે. અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાંથી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહને ચલાવવાનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા અને ખોખરા વોર્ડના ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અક્ષય વેગડને પોલીસે 1800 બોટલ દારૂ સાથે પકડી પાડ્યો છે. અમદાવાદમાં જ્યારે દારૂનું દૂષણ વધી રહ્યું છે ત્યારે બુટલેગરોએ સ્મશાનને પણ સુરક્ષિત રાખ્યું નથી. અમદાવાદની અંદર આવેલા હાટકેશ્વર સ્મશાન ગૃહની અંદર સીએનજી ભઠ્ઠીની નીચે 1800 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે. ખોખરા પોલીસને મળેલી માહિતી મુજબ ગતરોજ ગઈકાલે રેડ કરતા 1800 જેટલી દારૂની બોટલો ઝડપાઈ છે. તો આમાં ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ પણ પાછળ બેકગ્રાઉન્ડ કરતું હોય એવું દેખાઈ રહ્યું છે. અક્ષય વેગડ અને તેનો ભાઈ રાજન વેગડ એ દારૂની જે સીએનજી ભઠ્ઠી છે એને ત્યાં છુપાવી રાખતા હતા અને ત્યાંથી પોલીસે 2.62 લાખનો વિદેશી દારૂ જે છે એને કબજે કર્યો છે. તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ પકડાયો છે અક્ષય વેગડ એ ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ છે. એના કેટલાય નેતાઓ સાથેના ફોટોઝ પણ વાયરલ થયા છે, એની અલગ અલગ પોસ્ટો પણ વાયરલ થઈ છે. પરંતુ હવે જોવા વાળી વાત છે કે લોકો સ્મશાનની અંદર દારૂ સંતાડે છે. હિન્દુ ધર્મની અંદર સ્મશાનને પણ એક પવિત્ર જગ્યા માનવામાં આવે છે, ભગવાન શિવની જગ્યા માનવામાં આવે છે, પરંતુ ત્યાં પણ આ લોકો દારૂ સંતાડે છે અને બુટલેગરના ધંધા કરે છે. હવે જોવા જેવું એવું છે કે ભાજપના હોદ્દેદાર અને ભાજપનું શાસન ધરાવતું એએમસી અને એમાં પણ હાટકેશ્વર વિસ્તારની અંદર સ્મશાનમાંથી દારૂ મળી આવે છે અને એ પણ ગુજરાત સરકારની પોલીસને પકડી પાડે છે. ખોખરા પોલીસ દ્વારા જે છે આ દારૂ પકડી પાડવામાં આવ્યો છે, જે અક્ષય અને એના ભાઈ બંનેને હિરાસતમાં લેવામાં આવે છે અને આગળ જે કાર્યવાહી આગળ ધરવામાં આવી છે. મળતા સમાચાર મુજબ એવી પણ માહિતી મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી આ વ્યક્તિને હકાલપટ્ટી પણ કરી શકે છે. એની સાથે આજે દારૂ પકડાયો છે અત્યારે ખોખરા પોલીસના કબજામાં છે અને આગળની કાયદાકીય કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.